नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 विषय सामाजिक विज्ञान, एनी अंदर आपणे 11मो पाठ જોવાના છે। 11મો પાઠ આપણે જોઈ ગયા, ફરીથી આપણે પુનરાવર્તન કરીએ તો 11મા પાઠનું નામ ભૂમિના સ્વરૂપો। વિદ્યાર્થી મિત્રો, ભૂમિના સ્વરૂપો વિશે તમને મેં માહિતી આપી છે, કેવી રીતના તો ભૂમિના સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા, તો એમાં આપણે પહેલું પર્વત, તો પર્વતમાં પણ એનું વર્ગીકરણ થતા છે, કયા તો ગેંડ પર્વત, ખંડ પર્વત, જ્વાળામુખી પર્વત અને અવશિષ્ટ પર્વત, એના વિશે માહિતી મેળવી લીધી। પર્વતોનું મહત્ત્વ શું, ઉચ્ચ પ્રદેશો, તો ઉચ્ચ પ્રદેશોનું વર્ગીકરણ કયું, આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ, અને ઉચ્ચ પ્રદેશનું મહત્ત્વ શું, મેદાનોનું વર્ગીકરણ, કિનારાના મેદાન, ઘસરણના મેદાન, ત્યાર પછી નિક્ષેપણના મેદાન અને મેદાનોનું મહત્ત્વ, એ આપણે બધું જોઈ ગયા હતા। તો એની અંદર આપણે જોવા જઈએ મેદાનોનું મહત્ત્વ વિશે આજે સમજાવું વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં નથી, ગયા વિડીયોની અંદર તમને મેં જે ભણાવ્યું ત્યારે આ તમને ટૂંકી માહિતી આપી હતી, પણ આજે તમને વિસ્તારથી હું સમજાવીશ મેદાનોનું મહત્ત્વ। માનવ વસાહતો અને વેપાર વાણિજ્યના સ્થાનો ફળદ્રુપ મેદાનોમાં સ્થપાયેલા છે। સપાટ મેદાન એટલે કે સડક માર્ગ અને રેલ માર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે। ગીચ વસ્તી ધરાવતા શહેરો મેદાનોમાં આવેલા છે। ફળદ્રુપ જમીન ખેત ઉત્પાદન માટે વધુ ઉપયોગી અને ખેત પેદાશોમાં ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડવામાં આવે છે। એમાં ઉપસાગર, સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે જમીન ફરતે ખુલ્લા વિશાળમાં, ફરીથી સમજાવું છું વિદ્યાર્થી મિત્રો, ઉપસાગર, સામાન્ય રીતે મહાસાગરના જળ ભાગનો આંશિક ભાગ એટલે ઉપસાગર, જે જમીન ફરતે ખુલ્લા વિશાળ સરોવર જેવા આકાર ધારણ કરે છે। ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે અને ભારતના બંગાળનો ઉપસાગર તેનું એક શ્રેષ્ઠ આપણને ઉદાહરણ પૂરું પાડે છે। અખાત, જ્યારે કોઈ જળ વિસ્તાર 3 બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહેવાય છે। ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત। ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો અને જે જળ ભાગનામાં ફેલાયેલો રહે છે, જેને સમુદ્ર રેખા તરીકે સંજ્ઞા પણ આપી શકાય। દાખલા તરીકે કન્યાકુમારી એટલે કે ભારત અને કેપ ઓફ ગુડ ઓફ આફ્રિકા, આ એક ઉદાહરણ છે। અને છેલ્લો ટાપુ, જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે જોવા જાય લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, શંખો દ્વારા એટલે કે બેટ દ્વારકા, પિરોટન, નરાબેટ અને પિરમબેટ, શિયાળબેટ વગેરે આ ઉદાહરણો છે। ખીણમાં આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જાય તો પર્વતની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ, જે ગેંડ પર્વતો અને જળ ખંડ પર્વતોના નિર્માણ વખતે થતા નદી એટલે કે હિમનદીના ઘસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે। આપણે દાખલા તરીકે જોવા જઈએ તો જમ્મુ કાશ્મીરની એટલે કે કાશ્મીરની ખીણ। સામુદ્રધુની એને આપણે શું કહીએ, બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને સામુદ્રધુની તરીકે ઓળખવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે વિદ્યાર્થી મિત્ર જોઈએ તો પાલકની સામુદ્રધુની ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી છે, બરાબર, એ ઉદાહરણ છે। અને છેલ્લો મુદ્દો સંયોગી ભૂમિ, જે જળ વિસ્તારોને અલગ કરી સાંકળી ભૂમિપટ્ટીને સંયોગી ભૂમિ કહે છે। ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ કે પન્નામા, જે ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે પન્નામા। આ સાથે આપણો આ વિડીયો પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો, તમારે 11મા પાઠનું લેસન બાકી હશે તો કરી નાખો, અને દરેક વિદ્યાર્થીઓએ 11મા પાઠનું લેસન જે સ્વાપોથી અને નોટની અંદર લખ્યું છે અને લખાઈ ગયું હશે તો મને વોટ્સઅપ કરો, બરાબર, તો હું લેસનની રાહ જોઈશ। એ સાથે આપણો આ વિડીયો પૂર્ણ થાય છે, થેન્ક યુ, ધન્યવાદ।